साबरकांठा जिल्लाना प्रांतिजना पोगरुल खाते विश्व उमिया फाउंडेशन द्वारा जिल्ला समाहर्तानी उपस्थिति में होमियोपेथिक गोळीओनुं वितरण करवामां आव्युं हतुं, तो आयुर्वेदिक उकारानुं वितरण पण करवामां आव्युं हतुं। साबरकांठा अरवल्लीमां कार्यरत विश्व उमिया फाउंडेशन ग्रुप द्वारा आजे प्रांतिज तालुकाना पोगरुल खातेथी होमियोपेथिक गोळीओनुं वितरणना श्री गणेश कर्या हता, જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સીજે પટેલ ઉપસ્થિત રહીને હોમિયોપેથિક ગોળીઓ વેચવા માટે શ્રી ગણેશ કરાવ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈને આ ગોળીઓ લેવા આગ્રહ કર્યો હતો। તો સાથે સાથે રોજ ઘરે ઉકારો, લીંબુ શરબત, કેરી ખાવા ઉપસ્થિત ગામના લોકોને અનુરોધ કર્યો હતો। તો આ ગોળીઓના યુએસએના મુખ્યદાતા સચિનકુમાર ગોરધનભાઈ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। પ્રાંતિજના પોગલુથી શરૂ થઈ આ ભગીરથ કાર્ય પ્રાંતિજના વિવિધ વિસ્તારો પછી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંગઠન અને 108 ટીમ તથા ઉમિયા સંગઠન અને સમગ્ર પ્રાંતિજ તલુત કડવા પાટીદાર સમાજ 108 ટીમ દ્વારા ઘરે ઘરે આ હોમિયોપેથિક ગોળીઓ પહોંચાડવામાં આવશે। તો ગામના ઉપસ્થિત લોકો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સીજે પટેલના હસ્તે હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઘરે ઘરે હોમિયોપેથિક ગોળીઓ પહોંચાડશે, તો ઉપસ્થિત સૌ કોઈને ઉકારો પીવડાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર કે યાદવ, પોગલુ મહિલા સરપંચ રમીલાબેન પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન ઉર્વેશભાઈ પટેલ, દવા બનાવનાર ડોક્ટર નીતિનભાઈ પટેલ, સંજયભાઈ આઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સોલંકી તથા આરોગ્ય સ્ટાફ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હોમિયોપેથિકની આપણી સંજય રાવલ, જેડેસ્ટી પ્રાંતિજ, ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જેને અધિકૃત કરી છે એવી ગોળીઓનું વિતરણ કરવા માટેનો કાર્યક્રમ આજે અહીંયા શરૂ થઈ ગયો। પ્રથમ પ્રાંતિજ તાલુકો અને તલોદ તાલુકામાં આ ગોળીઓનું વિતરણ કરવામાં આવશે। દાતાના સહયોગથી, જે ગામના દાતા છે, અમેરિકા રહે છે, છતાં પણ એમને ખૂબ સહયોગ આપ્યો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિતરણની જવાબદારી લીધી। ડૉક્ટર નીતિનભાઈ પટેલે આ ગોળીઓ બનાવવાનું ભગીરથ કામ કર્યું અને આ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હાલના સમયમાં ખૂબ તાતી જરૂરિયાત છે કે કોરોનાનો આ મહામારી અત્યારે હજુ પણ વધી રહી છે, તો એને સામે લડવા માટે આ ગોળી કામ આવશે। એક બીજી વાત પણ કરીએ કે રોગપ્રતિકારક શક્તિ જે વધારવાની વાત છે, કારણ કે આની હજી દવા બીજી આમ શોધાઈ નથી, કોરોનાની કોઈ રસી શોધાઈ નથી, પણ કોઈ પણ રોગ સામે લડવું હોય તો માણસની પોતાની રોગપ્રતિકારક શક્તિ જો વધારે વધારે હોય તો એ કોઈ પણ રોગથી બચી શકે। તો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો પણ આપણે ઘણીવાર આપના માધ્યમથી પણ જણાવ્યું છે, તો ફરીથી એકવાર વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાસ કરીને વિટામિન સી લીંબુનું વધુ વધુ સેવન કરવું જોઈએ। ગરમ પાણીમાં લીંબુ પી શકાય, તેમાં હળદર પણ નાખી શકાય, મધ પણ એમાં ચોખ્ખું નાખી શકાય। બીજી વાત કરીએ તો ગરમ પાણીના કોગળા, મીઠાવાળા ગરમ પાણીના કોગળા વારંવાર કરવા જોઈએ। બીજી એક પણ એમાં પદ્ધતિ એવી છે કે આપણી પાસે તલનું તેલ હોય કે બીજું નાળિયેરનું તેલ હોય ઘરમાં, તો આ તલ છે, તલનું તેલ હોય કે કોઈ પણ તેલ, 2-3 મિનિટ મોઢામાં રાખીને એને ફેરવવું જોઈએ। એ ફેરવીને પછી એને પીવાનું નથી, પછી એને આપણે કાઢી નાખીએ અને પછી મીઠાના ગરમ પાણીના કોગળા કરીએ, એ પણ બહુ મોટો કારગત ઉપાય છે કે વાયરસથી બચવા માટેનો। દિવસમાં વારંવાર આપણે ગરમ પાણી પીવું જોઈએ, પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ, ઠંડા પાણીનું સેવન આપણે ન કરવું જોઈએ। અત્યારે આપણને બહુ મજા આવે ઠંડુ પાણી પીવાની, પણ એ આપણા માટે ફાયદાકારક નથી, ગરમ પાણી આપણે પીવું જોઈએ। બીજું, આપણે આપણો સાબરકાંઠા જિલ્લો છે, એમાં આપણે પશુપાલનની પ્રવૃત્તિ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, તો મારે બધાને એ પણ કહેવું છે કે તમારી પાસે દૂધ ઉપલબ્ધ છે તો ગરમ કરેલું દૂધ હળદર નાખીને 2-3 વાર દિવસમાં પીવું જોઈએ। બીજું, આપણે અત્યારે દુઃખની વાત એ છે કે પશુપાલન છે પણ આપણે માખણ, ઘી, છાશનું પ્રમાણ ઓછું છે, તો માખણ ઘી બનાવવું જોઈએ અને આનું પૂરું સેવન કરવું જોઈએ। એમાં ખાસ કરીને ગાયનું, જે દેશી ગાય હોય તો ઉત્તમ, દેશી ગાયના ઘીમાં ખૂબ મોટી તાકાત રહેલી છે, ઘણા બધા રોગો સામે લડી શકે છે, તો એ પણ આપણે સેવન કરવું જોઈએ। દિવસમાં સવારમાં વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ, બધાએ કસરત કરવી જોઈએ, 1 કલાક શરીર માટે સવારમાં અવશ્ય આપવો જોઈએ, શારીરિક પ્રવૃત્તિ કરતા હોય તો પણ। અને આપણો શુદ્ધ સાત્વિક ખોરાક જે છે વર્ષોથી આપણે ખાઈએ છીએ એના પ્રત્યે જ આપણે
માની લો ઘઉં ખાતા હોય, બાજરો ખાતા હોય, મકાઈ ખાતા હોય એનું સેવન કરવું જોઈએ. બજારની જે વસ્તુ આવે એ બિલકુલ ન ખાઈએ. અને કસરત જે કાંઈ આવડતી હોય એવી, ખેતરમાં શારીરિક શ્રમ થઈ જાય આપણે સમજીએ છીએ, પણ તોય ઘરે બેઠા ન રહીએ અને થોડું નાનું મોટી કસરત જેવી આવડે એવી કરી લેવી જોઈએ. યોગાસન, પ્રાણાયામ, ધ્યાન એ પણ આપણા માટે ઉપયોગી છે, તો એ પણ આપણે કરવું જોઈએ. માનસિક શાંતિ પણ એટલી જ જરૂરી છે. જો માનસિક મગજ શાંત હશે તો આપણે ઘણા રોગો સામે લડી શકીએ. તો એના માટે આપણું પ્રાર્થનાનો જે આપણે વાત કરીએ ને, પ્રાર્થના કરીએ તો એનાથી આપણને બળ મળતું હોય છે. તો પ્રાર્થનામાં પણ 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જેવો સમય એ કાઢવો જોઈએ. અને આપણામાંથી જે દુર્ગુણો હોય દુર્ગુણોને તિલાંજલિ આપીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, ટીકા, ઘમંડ બહુ હોય, આ બધું કાઢીને આપણા શરીરને એકદમ મગજને તમે દયા, મમતા, પ્રેમ, કરુણાથી ભરી દઈને તો કોઈ પણ રોગ તમારો પાસે ફરકશે પણ નહીં. તો આવા પ્રયત્ન કરવા માટે જનજાગૃતિ પણ લાવવાની ખૂબ જરૂર છે. તો સાથે રહીને આપણે જનજાગૃતિ લાવીએ અને કોઈ પણ